નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ડેઇલી કરંટ અફેર્સ. તારીખ 2/5/2019ની અગત્યની ઘટનાઓના પ્રશ્નો અને જવાબ. તો ડેઇલી કરંટ અફેર્સ માટે આપણે અગત્યના પ્રશ્નો જોઈ લઈએ. જો તમે નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. પહેલો પ્રશ્ન ડેઇલી કરંટ અફેર માટે આ છે કે હાલમાં એક શહેરમાં 24 કલાકમાં ફરકાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજની સંખ્યા માટે ગિનિસ વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો? તે બનાવનાર છે બેરૂત, જેને 24 કલાકમાં 26,852 રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા. પ્રશ્ન બીજો, હાલમાં ITTF રેન્કિંગમાં ટોપ 25માં પ્રથમ ભારતીય કોણ બન્યા? તો એ બન્યા છે જી સાથિયાન, અને ITTFનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. ક્વેશ્ચન ત્રીજો, પ્રશ્ન ત્રીજો, હાલમાં ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર કોણે જીત્યું? તે જીતનાર છે આલ્ફ્રેડ બ્રાઉનેલ. પ્રશ્ન ચોથો, છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવેલ છે? બનાવવામાં આવે છે PR રામચંદ્ર મેનનને. છત્તીસગઢનું પાટનગર રાયપુર, એના CM છે BS બદેલ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. પ્રશ્ન પાંચમો, ક્વેશ્ચન પાંચમો, હાલમાં આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે ઉજવાઈ ગયો? તે ઉજવાઈ ગયો 1 મેના રોજ. કોના દ્વારા ઉજવાયો? ILO દ્વારા. ILOનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. 1919 HQ જિનીવમ ઉજવાઈ ગયું છે. ક્વેશ્ચન છઠ્ઠો, હાલમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોને બનાવવામાં આવ્યા? બનાવવામાં આવ્યા છે અભય શ્રીનિવાસ કોકાને. કર્ણાટક પાટનગર છે બેંગ્લોર, એના CM છે HD કુમાર સ્વામી. પ્રશ્ન સાતમો, તાજેતરમાં જ જનરલ SHS કોટેગોડાને કયા દેશના રક્ષા સચિવ બનાવવામાં આવ્યા? જવાબ છે શ્રીલંકાના. પ્રશ્ન આઠમો, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ વરુણ 19.1 શુભારંભ કર્યા? તો એ શરૂ કર્યા છે ફ્રાન્સ સાથે, ભારતે, બરાબર. આયોજન થયું હતું ગોવામાં. તો આ હતા 2/5/2019 કરંટ અફેરના અગત્યના આવા 8 પ્રશ્નો અને એના જવાબ. તમને વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો, તો હું ક્વેશ્ચન વધારે આપીશ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.